गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 विषय गुजराती चैप्टर नंबर 6 ने विषय छे सुंदरी की शोध। एना लेखक छे जयशंकर भोजक अने एमनो जन्म 30/1/1889 ने एमनु निधन तथा मृत्यु 22/1/1975। તો આજે આપણે ધોરણ 11 નો વિષય ગુજરાત એનો ચેપ્ટર નંબર 6 સુંદરીની શોધ આપણે ભણીશું। તો સૌથી પહેલા પાઠ શરૂ કરતા પહેલા આપણે આ પાઠના લેખક ના વિશે થોડી જાણકારી પ્રાપ્ત કરી લઈએ, એના વિશે થોડી માહિતી મેળવી લઈએ। તો વાત કરીએ આપણે જયશંકર ભોજકની, તો જયશંકર ભોજક એક આત્મકથાકાર, એમનું પૂરું નામ છે જયશંકર ભુદરદાસ ભોજક અને એમનું ઉપનામ છે સુંદરી નો જન્મ ઉત્તર ગુજરાત ના એમના વતન વિસનગર માં થયો હતો। એમનો અભ્યાસ માત્ર 2 ધોરણ સુધી, એ કેટલો અભ્યાસ એમને મેળવ્યો હતો, ફક્ત 2 ધોરણ સુધી એ ભણેલા હતા। તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, એક આવા લેખક જેમણે ફક્ત 2 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને સારા એવા એ લેખક બન્યા છે, ગુજરાતી સાહિત્યને એમણે સમૃદ્ધિના શિખરો સુધી પહોંચાડ્યું છે એવા લેખકની આપણે વાત કરીએ છીએ। તેમણે ફક્ત 2 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે। ઈસવીસન 1898 થી 1901 સુધી તેમણે કલકત્તા ઉર્દુ નાટક મંડળી અને ત્યાર પછી તેમણે ઈસવીસન 1901 થી 1932 સુધી મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા છે। તો આટલો જે સમય છે 1898 થી 1901 કલકત્તા ઉર્દુ નાટક મંડળીની અંદર અને 1901 થી 1932 સુધી મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે જોડાયેલા રહ્યા। ઈસવીસન 1948 1962 સુધી અમદાવાદની જે રંગભૂમિની આબોહવા સર્જવામાં એ સક્રિય બને છે, એમ ઈસવીસન 1964માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ પણ એ બન્યા અને ત્યારબાદ ઈસવીસન 1951માં રણજીતરામ સુવર્ણચંદ્ર અને ઈસવીસન 1971માં પદ્મ વિભૂષણનો ઇન્કલાબ પણ એને મેળવ્યો હતો। વિદ્યાર્થી મિત્રો, 2 ધોરણ સુધી અભ્યાસ મેળવેલા આ લેખક કે પદ્મ વિભૂષણ અને રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવ્યો એ રંગભૂમિ સાથે જોડાયેલા રહ્યા અને અવનવા વેશોની સાથે સાથે એમણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધિ પહોંચાડી છે। તો જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ સુંદરીની આત્મકથા થોડા આંસુ અને થોડા ફૂલ માંથી આ પાઠ લેવામાં આવ્યો છે। આ પાઠ જે સુંદરીની શોધ જે આ પાઠ છે એ આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે, થોડા આંસુ અને થોડા ફૂલ। તો આ પાઠ થોડા આંસુ થોડા ફૂલમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે। તેમણે તેમનું નટ જીવન, નટ જીવન યાની કે નાટક કરતા કરતા જે એમણે જીવન વિતાવ્યું એમનું એ નટ જીવન છે। નટ જીવન મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું છે, આખું એમનું જીવન મુંબઈ ગુજરાતી નાટકની અંદર વિતાવ્યું। ઈસવીસન 1901માં ભજવાયેલા સૌભાગ્ય, કયું નાટક? સૌભાગ્ય। કઈ સાલમાં? 1901માં। આ નાટક કઈ સાલમાં યોજાયું હતું? 1901માં। તો 1901માં ભજવાયેલા સૌભાગ્ય સુંદરી નાટકમાં માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે ભજવેલ, કેટલા વર્ષની ઉંમર હતી એ વખતે? 12 વર્ષની ઉંમર। કોણ? લેખક જયશંકર ભોજકની ઉંમર એ વખતે 12 વર્ષ। તો 12 વર્ષની ઉંમરે તેમણે ભજવેલી સુંદરી બા, કયું ભજવેલ? ભજવેલી એમ કે પાત્ર કર્યું, કયું પાત્ર બનવેલું? સુંદરી।
કર્યો કયું સુંદરી નું પાત્ર બાલાસુંદરી સુંદરી બાલા નું પાત્ર ની પ્રથમ ભૂમિકા માં સહજ સરળ સરળ લાવણ્ય અને અભિનય પરથી તેમણે ઓળખ કાયમ માટે સુંદરી બની તો મેં તમને કહ્યું હતું કેમ તે નામ ઉપનામ સુંદરી કેમ પડ્યું તેનું કારણ એ કે 12 વર્ષની ઉંમરે જ્યારે એમણે જે સૌભાગ્ય સુંદરી નામનું જે નાટક કર્યું એની મેં એમણે સુંદરી બાળા નું અભિનય કર્યો અને એ અભિનય ની અંદર એટલી એમની ઓળખ બની ગઈ તો લોકોએ એમનું નામ શું પાડી દીધું સુંદરી શું નામ પાડી દીધું સુંદરી પોતે પુરુષ હતા તે છતાં પણ એ સ્ત્રી પાત્ર ભજવતા હતા અને એમાં પણ એમણે બાળા સુંદરી નું પાત્ર એટલું ખૂબી ભજવ્યું કે લોકો તેમને એમના સાચા નામથી નહીં પણ સુંદરીના નામથી લોકો એમને ઓળખવા લાગ્યા તો ત્યારથી એમનું નામ સુંદરી બની ગયું મુંબઈના ગેટી થિયેટરમાં સળંગ 32 વર્ષ સુધી નાટકોમાં સ્ત્રીના વિવિધ પાત્રો ભજવી તેમણે પ્રેક્ષકોની અપાર ચાહના મેળવી મુંબઈની અંદર ગેટી જે થિયેટર છે એની અંદર એમણે 32 વર્ષ સુધી નાટકો કર્યા અને બધા જ નાટકોની અંદર એમણે કયું પાત્ર પસંદ કર્યું સ્ત્રીનું પાત્ર પોતે પુરુષ હોવા છતાં સ્ત્રી પાત્ર ભજવતા હતા અને પ્રેક્ષકોને અપાર ચાહના એમણે નટમંડળ અમદાવાદમાં કામ કરે મેના ગુજરી ઇત્યાદિ નાટકોના માર્ગદર્શિક અને અનુલક્ષીને જીવન અભિનયના ક્ષેત્રે ઈસવીસન 1957 ની અંદર રાષ્ટ્રપતિ સુવર્ણ ચંદ્રક પણ એમને મળ્યો હતો તો 1957 ની કઈ સાલ 1957 માં એમને રાષ્ટ્રપતિ સુવર્ણ ચંદ્રક તો રાષ્ટ્રપતિ સુવર્ણ ચંદ્રક પણ એમને મળ્યો પોતે પુરુષ હોવા છતાં સ્ત્રીનો અભિનય ક્યાંથી અને કેવી રીતે શીખતા ગયા તેના સ્વાનુભવના કેટલાક બિંદુઓ પ્રસ્તુત આ પાઠમાં છે પોતે પુરુષ હતા તે છતાં એ સ્ત્રીનો અભિનય કેવી રીતે કરતા ગયા એના સ્વાનુભવ એના કેટલાક ઉદાહરણ આ પાઠની અંદર આપેલા છે શ્રી જયશંકર ભોજક અલ્પ શિક્ષિત જેમ કે બહુ ભણેલા ન હતા હોવાથી પોતે બોલતા ગયા અને ડોક્ટર સોમભાઈ સિંહ પટેલ એ ભણેલા તો ન હતા એટલે એ પોતે બોલતા અને ડોક્ટર સિંહ સોમભાઈ સિંહ પટેલ તથા ડોક્ટર દિનકર જયશંકર ભોજક લખતા આ એમણે પોતે નહીં લખ્યું પણ એ બોલતા ગયા અને આ લોકો લખતા ગયા એમણે અક્ષર જ્ઞાન બહુ પ્રાપ્ત કરેલું હતું નહીં અને ભાષાની દ્રષ્ટિએ મઠાળ હતા એ રીતે આ આત્મકથા એનો કાવ્યાત્મક શબ્દદેહ પામ્યો એટલે પોતે નથી લખી એમણે આ બે વ્યક્તિઓ જે છે ડોક્ટર સોમભાઈ સિંહ પટેલ તથા દિનકર જયશંકર ભોજક આ બંને એમની આ કથા લખી છે અને ભાષાની દ્રષ્ટિથી એ મઠાળ હતા તો આપણે હવે આ પાઠની વાત કરીએ કે આ પાઠની અંદર જયશંકર ભોજક કે કયા કયા નાટકો કર્યા અને એ નાટકોની અંદર સ્ત્રી પાત્ર કેવી રીતે ભજવતા હતા એનું અહીંયા વર્ણન આપેલું છે તો વાત આપણે આ પાઠની શરૂઆત કરીએ તો સૌભાગ્ય રંભા દૂધવાળી બનીને પોતાના પતિ
રંભા દૂધવાળી બનીને પોતાના પતિ યાની કે વિક્રમના પુત્ર રાજરંદન પાસે આવે છે ત્યારે અને પોતાના આકર્ષણથી આકર્ષવાનો અને જ્યારે આકર્ષાય ત્યાર પછી સ્ત્રી ઓચિત રીતે નકાર કરે અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા પણ વધારતા જાય અને છેવટે લાચાર થઈ અને જાણે કોઈ ઉપાય ન હોય તે રીતે આકર્ષણથી વશ થઈ રાજરતનની માંગણીનો સ્વીકાર કર્યો આ બધી જ વાતોને ક્રમબદ્ધ રીતે અને ચડિયાતા ક્રમે ઉપસાવી ભજવ પ્રસ્તુત નાટકનું કોઈ દૂધ લ્યો રંગ દિલ રંગી ગીત ખૂબ મશહૂર થયું હતું અને લોક જીભે રમતું થયું કેટલીક મિલોએ સાડી અને ધોતિયાની કિનારી પર તેની પંક્તિઓ પણ છપાવી હતી તો રંભા દૂધવાળીનું જે નાટક છે એ પણ એટલું લોકપ્રિય હતું લોકોએ ત્યાં સુધી કે સાડીઓ અને ધોતિયો પર રંભા દૂધવાળીનું જે ગીત હતું કયું ગીત કે કોઈ દૂધ લ્યો દિલ રંગી એ નામની પંક્તિઓ પણ લોકોએ સાડી પર અને ધોતિયો ઉપર લખાવી વિદ્યાર્થી મિત્રો અહીંયા જયશંકર ભોજક એક સ્ત્રી પાત્ર એમ બખૂબી રીતે નિભાવે છે અને સ્ત્રી પાત્રની અંદર એ કેવા પૂરા ઉતરી જાય છે એનું અહીંયા વર્ણન કરેલું છે ત્યાર પછી જુગલ જુગાર જુગલ જુગારી નાટકની નાયિકા લલિતા બીજું નાટક તો જુગલ જુગાર લલિતાની ભૂમિકામાં મારું મન એટલું તરબોળ થઈ ગયું હતું કે એક વખત જે પતિ આટલો પ્રેમ કરતો હતો તે જ પતિ જુગારના છંદને લીધે પત્નીની સામે પણ જોતો નથી અને પત્નીને ફોસલાવી મનાવીને એના બાળકના નામે મૂકેલા ધન પણ લઈ લેવા એની સહી કરાવી લેવી આથી મારા મનમાં લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ ઉભો થયો અને સરળ વાચિકા અભિનય વખતે મારી આંખમાંથી દળદળ આંસુ સરવા લાગ્યા અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા પણ કઠણ થઈ પડ્યા બાપુલાલ નાયકે મને ઉત્સાહિત કરતા કહ્યું કે જે અસર અત્યારે તને થઈ છે તે જ અસર પ્રેક્ષકો ઉપર થશે એની હવે તારે ખાતરી કરાવી અને આવી અસર ઊભી કરવી એ જ નાટકનું કર્તવ્ય છે હું લલિતાની ભૂમિકાને સાવ નિરક્ષર પણ નહીં અને ડિગ્રીધારી શિક્ષિત પણ નહીં છતાં સંપૂર્ણ સમાજવાળી નારી કહેતો હતો તો અહીંયા જે જુગલ જુગારની અંદર એમણે જે લલિતાનું પાત્ર રચ્યું તો એ લલિતાના પાત્રની અંદર એટલા ઊંડા ઉતરી ગયા કે પોતે લલિતા બની ગઈ અર્થાત અભિનયની અંદર એટલા ઊંડા ઉતરી ગયા કે જ્યારે એ નાટક ભજવતા હતા તો એ નાટક ભજવવું એની રિહર્સલની અંદર જ એ પોતે રડી પડ્યા જયશંકર ભોજક પોતે રડી ત્યારે બાપુલાલે એમને કહ્યું કે જેવું તું અત્યારમાં ફીલ કરે છે એવું જ ફીલ પ્રેક્ષકોને પણ થવું જોઈએ યાની કે જોનારને પણ થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ઘણીવાર આપણે વિચાર કરીએ છીએ ફિલ્મોની અંદર આપણે જોઈએ છીએ ફિલ્મો જોવા જઈએ છીએ ત્યારે બરાબર છે કે હીરો હિરોઈનને બચાવે છે ચાર માળની બિલ્ડિંગ ઉપરથી હુંચકો મારે છે તે છતાં એ જીવિત છે પણ કેમ તમને એવું યકીન આવી જાય છે એ ફિલ્મ જોઈને તમને મેં યકીન આવે છે કે હીરો ચાર માળની બિલ્ડિંગ ઉપરથી હુંચકો મારે છે અને તમને એના ઉપર યકીન આવે છે તો સારો અભિનય અને એને ભજવવું એટલું જ કઠણ છે કે સામેવાળાને તમારી વાત પર ભરોસો બેસે એ પાત્રની અંદર એટલું ઊંડું ઉતરી જવું કે એ પાત્રને પોતે જીવી
અહીંયા જુગલ જુગાલની અંદર જેવી રીતે કે લલિતાનો પતિ જુગારની લતમાં એટલો લાગી જાય છે કે એના બાળક પર મૂકેલા જે પૈસા છે જે ધન છે તો સહી કરાવીને એનો પતિએ પૈસા લઈ જાય છે અને એ વખતે લલિતાની જે મનોદશા હોય છે એ મનોદશા સ્વયં એ જયશંકર ભોજક પોતાની મનની અંદર લાવે છે અને આંખમાંથી આંસુ વહી જાય છે ત્યારે બાપુલાલ કહે છે કે જેવો અભિનય હોય ત્યારમાં કરે છે આવો જ અભિનયની છાપ પ્રેક્ષકો ઉપર પણ પડવો જોઈએ ત્યાર પછી આગળ દર સિઝનમાં બાપુલાલ બાપુભાઈ છે દર સિઝનમાં બાપુભાઈ છે મુંબઈના પરાવમાં રહેવા જતા કોણ બાપુભાઈ છે મુંબઈના પરાવમાં રહેવા જતા આ વખતે તેઓ મુંબઈ અંધેરીમાં કુંવરબાઈના બંગલામાં ચાર માસ માટે રહેવા ગયા કોના બંગલામાં કુંવરબાઈ યાદ રાખજો કુંવરબાઈના બંગલામાં ચાર માસ માટે રહેવા ગયા હતા ત્યાં અમે પણ દર અઠવાડિયે બે ત્રણ દિવસ માટે જતા દર અઠવાડિયે બે ત્રણ દિવસ માટે એ લોકો જતા આ સમય દરમિયાન એક દિવસે અચાનક જ મને લલિતાની ભૂમિકાનો આદર્શ ચડી આવ્યો કે લલિતાની ભૂમિકા કેવી હોવી જોઈએ તો એ સમયે એમને અચાનક એ આદર્શ ચડી આવ્યો બાબુભાઈને મળવા એક કુમારિકા આવવાના હતા એ વખતે એક સ્ત્રી કુમારિકા બાબુભાઈને મળવા આવવાના હતા જે ભવિષ્યમાં એમના સંબંધીના પત્ની થવાના હતા જે ભવિષ્યમાં એમના પત્ની થવાના આની જાણ એક કન્યાને હતી એટલે જ જાણ શ્રી બાબુભાઈને તેમના તેમજ તેમના પત્નીને તેમના પત્નીને કૃષ્ણ બહેનને પણ હતી આથી તેમણે ભાવિ વધુના સત્કાર કરવા માંડ્યા આ સત્કાર સ્વીકારતા કન્યાના મુખ ઉપરથી શરમના શેરડા પડતા મુખ હસી હસી જતું ને છતાં ઠાવકા પણ એટલે કે સાણા પણ ઠાવકા પણ તે સાચવી લેતા હતા આ જોઈ મને લલિતાના જુગલ સાથેના પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઉકલી ગઈ કે આ નાટકની અંદર મારે જે જુગલ જુગારીની અંદર લલિતાનું અને જુગલનું જે મિલનનું જે પાત્ર છે જે મિલનનું જે દ્રશ્ય છે એ અનુભવવું જોઈએ એવું જયશંકર ભોજકને લાગ્યું તો એ આપોઆપ ઉકલી ગઈ વળી એમની વસ્ત્ર પરિધાન યાની કે વસ્ત્ર જે ધારણ કર્યા હતા એ કે વસ્ત્ર પહેરવાની જે પદ્ધતિ છે તો વસ્ત્ર પરિધાન કરવાની રીત પણ સપ્રમાણ અને છટાદાર કે જે પ્રમાણે પેલી સ્ત્રીએ વસ્ત્ર પહેર્યા હતા તો લલિતાના પણ વસ્ત્ર એવા હોવા જોઈએ એવું એમને લાગ્યું લલિતાના પોશાકનો ઉકેલ પણ તેમને મળી ગયો જે નાટક ભજવવાનું છે તે કયું નાટક જુગલ જુગારી તો એ જુગલ જુગારી નાટકની અંદર કે જુગલનું અને લલિતાનું મિલાપ કેવી રીતે થયું એ વખતે લલિતાએ કેવા વસ્ત્રો પહેરવા હોવા જોઈએ તો એની અહીંયા એમને જ્યારે આ સ્ત્રી એમને મળવા આવી બાબુભાઈ ત્યારે એ સ્ત્રીને જોઈને એમની સમસ્યાનો ઉકેલ થઈ ગયો તો સપ્રમાણ અને છટાદાર લલિતાના પોશાકને ઉકેલ પણ એમને મળી ગયો મને એ કન્યા સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ કોને જયશંકર ભોજકને કેમ કે એમને લલિતાનું પાત્ર ભજવવાનું હતું અને એ કન્યા એમને લલિતા જેવી લાગી એમની પાસેથી મારે કેટલીક વાતો જાણવી હતી બે ત્રણ દિવસના પરિચયથી થોડીક વાતચીત કરી શકું એવી હિંમત મારામાં અને તેમનામાં પણ આવી ગઈ એક નમતે બપોરે દીવાનખાનામાં તેઓ પોતાના પોલકાની બાયો પોલકા એટલે કે બ્લાઉઝ પોલકાની બાયોની બો એટલે કે બાંધવાની દોરી બો બાંધતા હતા મારા ઓરડામાંથી પ્રવેશી મેં પ્રશ્ન કર્યો બહેન પોલકાનું શું કરી રહ્યા છે તમે પોલકા ક્યાં સીવડાવો છો મને તેનું ઠેકાણું આપશો પોલકાના કલર સાથે આ બોનો કલર ખૂબ સરસ રીતે જામે છે એ બહેને હસીને મને છૂટથી જવાબ આપ્યો અને દરજીનું ઠામ ઠેકાણું પણ બતાવ્યું કોને જયશંકર ભોજક જયશંકર ભોજકે પેલી સ્ત્રી સાથે વાત કરી કે તમે આ બ્લાઉઝ ક્યાં સીવડાવો છો એનો કલર પણ બહુ સરસ હોય છે પછી પેલી સ્ત્રીએ હસીને જયશંકર ભોજકને એ દરજીનું સરનામું એ વખતે એમને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો કે હું મારું અવલોકન એમને રંગમંચ ઉપર ઉતારવા માટે કરી રહ્યો છું એ સ્ત્રીને ખબર ન હતી કે એ સ્ત્રીનું જે રૂપ છે એ રૂપને જયશંકર ભોજક ક્યાં
સ્ટેજ પર ઉતારવા માંગતા એ સ્ત્રીને ખ્યાલ નહોતો ત્યાં સાંગો પાંગ એ જ હસતું મોડું જે એની હસવાની પદ્ધતિ હતી એ પણ એક સંકાર અને છૂટથી આપેલા જવાબ તે બધું જ હું લલિતાની ભૂમિકામાં ઉતારવાનો છું આ બે ત્રણ દિવસમાં મારા અવલોકનથી લલિતાની ભૂમિકા માટે હું ઘણું ઘણું શીખીને આવ્યો હતો તો અહીંયા જઈ શકતર રોજે જે પેલી સ્ત્રીનો પૂરેપૂરે જોઈ લીધી એને બોલવાની ઢબ એને હસવાની પદ્ધતિ એના પહેરવેશ વાતચીત કરવાની પદ્ધતિ આ બધું જ જયશંકર ભોજકે પેલી સ્ત્રીનું નિહાળી લીધું અને જોયું અવલોકન કરી લીધું પેલી સ્ત્રીને ખબર ન હતી કે જે પદ્ધતિની હું છું જે વસ્ત્ર મેં પરિધાન કર્યા છે જે મારી બોલવાની હસવાની વાતચીત કરવાની જે છટા છે એ છટાને જયશંકર ભોજક સ્ટેજ પર ઉતારવાના છે એ વાત બિલકુલ પેલી સ્ત્રી અજાણ હતી અહીંયા જયશંકર ભોજક એ સ્ત્રીને પૂરેપૂરી નક્ષિપથી લઈને એમના શરીરથી લઈને એમના વસ્ત્રથી લઈને પૂરું અવલોકન કરી રહ્યા ત્યાર પછી આ નાટક તાલીમ થયા બાદ યાની કે રિહર્સલ થઈ ગયા બાદ તારીખ 26/7/1902 કઈ તારીખ 26/7/1902 26/7/1902 ને મંગળવારની રાત્રિએ પહેલ વહેલ વધવાનું હતું પહેલું નાટક એ વખતે પ્રેક્ષક ગૃહની આગલી હરોળમાં બાપુભાઈ અને તેમનું કુટુંબ તથા અમારા મિત્ર વિઠ્ઠલદાસ અને હરકિશનદાસ બેઠેલા હતા આગળની હરોળમાં પહેલી પંક્તિમાં પહેલી સીટો પર આ લોકો બેઠેલા હતા બાપુભાઈ એમનું કુટુંબ વિઠ્ઠલદાસ હરકિશનદાસ આ બધા બેઠા નાટક પૂરું ભજવાઈ રહ્યા પછી નાટકની થયેલી અસર મને અને બાપુલાલને કહેવા માટે બાબુભાઈ જોડ્યા હતા કે નાટક પૂરું થઈ ગયું और नाटक જોયા પછી પ્રેક્ષકો પર સી અસર એ સ્પેશિયલી કહેવા માટે બાપુલાલને કહેવા માટે બાબુભાઈ સ્પેશિયલ રોકાઈ ગયા અમે અમારા વેશ ઉતારી નાખેલા હતા જે પેલા નાટકમાં જે વસ્ત્ર પહેરેલા હતા એ બધા ઉતારી નાખ્યા ઉતારી નાખી એમની પાસે ગયા ત્યારે નાટક ખૂબ સરસ રીતે ભજવાયા અને લોકો પર ખૂબ મોટી અસર થયાના સમાચાર અમને મળ્યા પતિને કહેવા લાગ્યા સે આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ પેલી સ્ત્રી તો એનું નામ શું છે ગુલાબ કે નાટકની અંદર જે લલિતાનું પાત્ર જે ભજવેલું હતું એ અસલ લાગે કે આપણી પેલી ગુલાબ આપણી ગુલાબ જેવું હસવું એવું જ બોલવું અને એના જ વસ્ત્રોની સજાવટ કરી હતી હું તો બ્રહ્મા જ પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ પર ક્યાંથી આવી તો કૃષ્ણ બહેન ખુદ એને ઓળખી ન શક્યા કૃષ્ણ બહેનને આભાસ થઈ ગયું કે ભ્રમણા થઈ ગઈ કે રંગમંચ પર એમની ગુલાબ છે પેલી સ્ત્રી જે હતી નામ ગુલાબ આ સમય દરમિયાન મારા અભિનય ગુરુ બાપુલાલ નાયક અને હું સવારે ચોપાટી પર ફરવા ગયા એ સમય દરમિયાન એમના અભિનય ગુરુ જેમણે એમને અભિનય શીખવાડ્યો બાપુલાલ અને નામ યાદ રાખો જયશંકર ભોજકના અભિનય ગુરુ કોણ હતા બાપુલાલ એ ચોપાટી પર ફરવા ગયા હતા રસ્તામાં બાપુલાલે મને કહ્યું આજે આખી રાત તો ઉજાગરો થયો મારાથી સહજ બોલાઈ જવાનું અરે સાથી જયશંકર ભોજક બોલી ગયા કેમ ઉજાગરો તેમણે કહ્યું સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો છે વાંચવામાં એટલો રસ પડ્યો કે એ રાતનો ઉજાગરો થયો કે સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો અને વાંચવામાં એટલો રસ પડ્યો એટલી મજા આવી કે આખી રાતનો મારે ઉજાગરો થયો એટલે મેં કુતૂહલતાથી પૂછ્યું સરસ્વતી ચંદ્ર એવું લાંબુ નામ શું છે તે વખતે મારી ઉંમર આશરે 12 વર્ષની હતી લેખકની ઉંમર એટલા વખતે 12 વર્ષ તેમણે થોડી સમજણ પાડી આ એક નવલકથા છે ખરી બાબુલાલ એમને સમજણ પાડી કે આ એક નવલકથા છે લેખકે ચોથો ભાગ બહુ જ મોડો બહાર પાડ્યો છે હું ચોથા ભાગની રાહ જોતો હતો વાંચવામાં ખૂબ મજા આવી મેં પૂછ્યું તેના 4 ભાગ છે તો તેનો પહેલો ભાગ આપણે ત્યાં હશે લેખકે પૂછ્યું કે તેનો પહેલો ભાગ હશે તેમણે કહ્યું હા છે મેં પૂછ્યું હું તે વાંચું તેમણે કહ્યું વાંચે આ પછી આ નવલકથા શું છે
એમની પાસેથી પહેલો ભાગ લઈ મે તે નવલ વાંચવાનું શરૂ કર્યું. કઈ નવલ કથા? ચરકવતી સરસ્વતી ચંદ્ર. કોની પાસેથી લીધી? બાપુલાલ પાસે. કારણ કે બાપુલાલે જ્યારે આ વાત કરી તો એમને પણ ઉત્કંઠા થઈ, એમને પણ ઈચ્છા થઈ કે હું પણ વાંચું, કે તમે જો એને વાંચવામાં આટલો રસ આટલી મજા પડતી હોય તો હું પણ વાંચું, તો મને પણ ખ્યાલ આવે કે આ શું છે. તેમણે પહેલો ભાગ લઈને વાંચવાનું શરૂ કર્યું. ક્રમે ક્રમે તેને ચાર ભાગ સમય સમય કરીને સાત વાર વાંચ્યું. કેટલી વાર વાંચ્યા? સરસ્વતી ચંદ્રના સાત વાર એમણે એ ભાગ વાંચ્યા. એવું એ નવલકથાનું કામ હતું, યાની કે વશીકરણ આપણે એમ કહીએ તો પણ જેમ જેમ તમે વાંચો એમ એમ એની મજા. સરસ્વતી ચંદ્રના એ ચારે ચાર ભાગ અહીંયા જે સંદર્ભ મુજબ સાથે વાંચી રહ્યા. મારી શક્તિ ઉપરાંત કઠણ ભાષા, પ્રેમની આંટી ભૂટી, વિરહની વેદના, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ, અનેક આડા આડ કથાઓ અને અનેક તળ ગુજરાતના સુરેખ રીતે આલેખાયેલા પાત્રો વાંચી કથા પૂરતો ભાગ સર્વાંગમાં સમજવા લાગ્યો. તો એ સરસ્વતી ચંદ્રની અંદર આ બધું જ હતું. વિરહની વેદના હતી, રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓ હતી, આડ કથાઓ હતી, તળ ગુજરાતના સુરેખ એવી પાત્રોની જે જમાવટ હતી એટલે વાંચીને ઘણો આનંદ આવ્યો. પેલી કુમુદ સુંદરી, કુસુમ ગુણ સુંદરી, તેમજ અલગ કિશોરી સૌભાગ્ય દેવી, મેના રાણી, ચંદ્રાવલી મૈયા, એ સર્વ પાત્રોએ મારા મન ઉપર ભારે અસર કરી. કે સરસ્વતી ચંદ્રની અંદર જે આ નાયિકાઓ આ સ્ત્રી પાત્રો આવ્યા, એ સ્ત્રી પાત્રોએ જયશંકર ભોજકના હૃદય પર અસર કરી. તેમના નાણાકોની મારા ઉપર ઘેરી છાપ પડી. ગુજરાતની જે નારીની શોધમાં હું હતો તેના અહીં દર્શન થયા. કે ગુજરાતની જે નારીની હું શોધમાં હતો તેના દર્શન એટલે ક્યાં થયા? સરસ્વતી ચંદ્રની આ નારી. હું તો અવલૌકિક, યાની કે અદ્ભુત. અવલૌકિકનો મતલબ અદ્ભુત. સૃષ્ટિમાં વિરહવા લાગી. મને સમજાયું કે હું જે સ્ત્રીની શોધમાં છું તે તો આ નવલકથાના પાને પાને આલેખાયેલી છે. અહીંયા જયશંકર ભોજકને એમ લાગ્યું કે જે સુંદરીની શોધ મારે કરવી છે, જે સુંદરીનું પાત્ર મારે ભજવવું છે, જે સુંદરીને મારે અંદર ઉતારવી છે, એ સુંદરી તો શેમાં છે? આ સરસ્વતી ચંદ્રના પાને પાને લખાયેલી છે. એના અભ્યાસ માટે મેં એક નવી રીત શોધી કાઢી. તો એના અભ્યાસ માટે જયશંકર ભોજકે એક નવી રીત શોધી. નવલકથાકારે આ પાત્રોના કેટલાક વર્ણન પ્રમાણે અરીસાની આગળ હું નવલકથાને લઈને મોટેથી વાંચ. નવલકથાને લઈને આ પાત્રોના બધે અરીસાને સામે જોઈ અને મોટેથી વાંચતા, અને પાત્રોનો અભિનય અરીસામાં જોતા જોતા બધો અરીસાની સામે રાખી એ પાત્રોનો અભિનય કરતા, અને એ દ્વારા પાત્રોના હૃદયના ભાવ સાથે મારા ભાવનું સમત્વ પ્રાપ્ત કરવા માટે, તો પાત્રોના ભાવ અને લેખકના ભાવ ની સમાનતા કરતા આ અભ્યાસ મારા પૂરતું પરિણામ એ આવ્યું કે કુમુદ સુંદરીની ભૂમિકા ભજવવાનો મને મનોરથ જાગ્યો. એમાંથી એમને કોનો વેશ ભજવવાનો ગમ્યો? કુમુદ સુંદરી. તો કુમુદ સુંદરીની ભૂમિકા ભજવવાનો મનોરથ એટલે કે ઈચ્છા એમના મતે. થોડા વર્ષ પછી અમારી મંડળી વાળાઓએ સાક્ષર શ્રી ગોવર્ધનભાઈને સરસ્વતી ચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરી. ભાઈ સરસ્વતી ચંદ્ર ઉપર નાટક તૈયાર થવું. તે જ પ્રસંગે તેમણે સામેથી સરસ્વતી ચંદ્ર અને કુમુદ તરીકેની અનુક્રમે બાપુલાલ નાયક અને મારી છબીનો નવલકથામાં મૂકવા માટે માંગ્યું. કોઈ કારણથી અમારી છબીઓ અમારી મંડળીવાળાઓએ એમને મોકલી આપી નહીં. પણ શું થયું કે શું નહીં કે એમની છબીઓ અને એ કારણના કારણે અમારી જે અભિનય કરવાની જે ઈચ્છા હતી કુમુદ સુંદરીની એ એમણે મોકલી આપી. પરંતુ કેટલાક સમય પછી ગોવર્ધન રામભાઈએ સરસ્વતી ચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક અમારી મંડળીને મોકલી આપ્યો. કેટલા સમય પછી પહેલો અંક? આ અંકમાં તેમણે સરસ્વતી ચંદ્ર ભાગ ચોથામાં આવતા ઘેલી મારી કુસુમ, ભાગ ચોથામાં સરસ્વતી ચંદ્રનો કયો ભાગ? ચોથો ભાગ. સુરામ છે ઘેલી મારી કુસુમ.
ગેરી મારી પૂછું વાળા પ્રસંગ પછી વાર્તાનો તંતુ લંબા વિના વસ્તુ વસ્તુ મૂક્યું હતું તેમાં સરસ્વતી ચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો એમણે શું બતાવ્યું ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આલેખ્યો હતો એટલું મને અત્યારે યાદ છે ગમે તે કારણે અમારી મંડળી વાળાએ આ નાટક મુંબઈની પ્રજાને ગમશે નહીં એમ લાગવાથી ભજવવાનું રચ્યું નહીં ભાઈ મંડળી વાળાને એવું લાગ્યું કે આ નાટક મુંબઈના લોકોને ગમશે નહીં એટલે મોકો થાય તો મુંબઈની પ્રજાને આ નાટક ગમશે નહીં એટલે ભજવવાનું રચ્યું નહીં અને નાટકનું કામ આગળ ચાલ્યું નહીં આથી કુમુદ થવાનો મારો મનોરથ મનમાં જ રહ્યો કે સરસ્વતી ચંદ્રનું જે પાત્ર એમને ભજવવું હતું કુમુદનું એ મનની ઈચ્છા મને મળી ગઈ સાથે સાથે તેની ભજવણીનો મારો અભ્યાસ પણ અધૂરો જ રહી ગયો કે એને ભજવવા માટે જે મેં અભ્યાસ કર્યો હતો એ પણ પૂરો થયો નથી આ ઉપરાંત મારા અભ્યાસ માટે સરસ્વતી ચંદ્રમાં બુદ્ધિ પ્રકાશન માસિકનો ઉલ્લેખ થયો એટલે હું બુદ્ધિ પ્રકાશન મેળવીને વાંચવા લાગ્યો મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નવલકથાઓ કાવ્યો નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચવામાં ગાળો હતો જયશંકર ભોજક જેટલો સમય મળે એટલો એ વાંચવા માંગતો આ રીતે મારો અભ્યાસ હું વધતો વધારતો હતો અને મારી અભિનયની ગૂંચો હું ઉકેલતો વળી સંભાવ્ય સુંદરીની અને સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ટી મોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ મેં કરી લીધો આ બધાને પરિણામે મારા મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો મારે કહેવું જોઈએ કે છ માસને અંતે સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવવું થઈ ગયો છ માસની છ મહિનાની સમાજની બહેનો સુંદરીનું અનુકરણ કરતી હતી એ વાત તદ્દન સાચી છે પણ ખરી રીતે આ બધું જ મારી ગુરુ કહું તો ચાલે તેવી બહેનો પાસેથી જ હું શીખ્યો છું જયશંકર ભોજક કહે છે હું આજે શીખ્યો છું એ સમાજની બહેનો પાસેથી જ હું શીખ્યો છું એ જ મારી ગુરુ છે એવું એ કહેતા હતા અને તેમાં મારી સમજ ઉમેરીને તેમને હું પાછો આપતો લોકો તેને કલા કલાનો નમૂનો સમજીને સ્વીકારતા લોકો એવું કહેતા એ કલા છે સ્ત્રી પાત્ર ભજવવું એક પ્રકારની કલા છે એવું કરીને સ્વીકારતા આવી બહેનો જ્યારે મુંબઈની ચોપાટી ઉપર ફરવા નીકળતી અને હું તે વખતે મારા શુભેચ્છક મિત્રો સાથે ગાડીમાં જતો હોઉં ત્યારે એમાંથી કોઈ બોલી ઉઠતું જો પેલી સુંદરી જાય તો કોઈ વાર આવું થાય કે ચોપાટી પર બહેનો ફરવા નીકળી હોય ને એમના મિત્ર સાથે ગાડીમાં જાય તો કેટલીક વાર ઘણી બહેનો એમ કહેતા કે જોજો પેલી સુંદરી જાય તો જોજો પેલી સુંદરી જાય અને મારા સામે જોઈને હસતા અને ઈશારામાં એમ સમજાવતા કે આ સુંદરીનું અનુકરણ થઈ ગયું ત્યારે હું નમ્રપણે હસતો અને મનમાં સંતોષ તેમજ રોમાંચ અનુભવતો અને રંગભૂમિના આ જાતના વિજયથી સંતોષ અનુભવતો સૌભાગ્ય સુંદરી નાટકની રજૂઆતના બીજા દિવસથી ઘણા પ્રેક્ષકો મને ભેટ સોંપાવા આવી ગયા આ વખતે મને એક જ વાત સમજાવી કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવનું દર્શન લોકોને પ્રિય છે અને આ પ્રત્યેની ચેતનાને અજ્ઞાતની મને અનુકરણ કરતો કરી મૂક્યો આ સફળતાની પાછળ લેખક કહે છે કે મને આજે સફળતા મળી એ સફળતાની પાછળ ઈશ્વરીય કૃપા ઘણી હશે એમ માનું છું એક ક્ષણ જ્યારે સહી શંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો ત્યારે એક પુરુષ જાણે સુંદરીમાં પલટાતો હોય એમ મને લાગે કે જ્યારે હું પુરુષમાંથી સ્ત્રીનો વેશ ધારણ કરું છું ત્યારે મને એવું લાગે છે કે હું પોતે સ્ત્રી છું એવું મને લાગે પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે આવાંતર નહીં પરંતુ સ્ત્રી ભાવોને પ્રગટીકરણ માટે કળા સ્વરૂપ ઘડવાનો પરમ પુરુષાર્થ મેં મારામાંથી એક સુંદર નવયૌવનને છૂટી પાડતા જોઈ કે પોતાના એ ભાવોને સ્ત્રીમાં ઢાળ એ કોઈ નાની સુની મિત્રો વાત નથી પોતે પુરુષ છે અને પોતાની આખી જાતને સ્ત્રી રૂપમાં બદલવી એક પ્રકારની કળા છે જેના ઘાટીલા મદભર અંગોમાંથી યૌવન નીકળે છે જેની છતામાં સ્ત્રીનું લાવણ્ય મહેકી રહ્યું છે જેની આંખોમાં સ્ત્રી સહજ ભાવ ઉભરાયા કરે છે જેની ચાલમાં ગુજરાતનો ઠસ્સો પ્રગટે છે જે પુરુષ નથી એક માત્ર સ્ત્રી છે એની ચાલ ઢાલ પોશાક બોલી વ્યવહાર બધું એક સ્ત્રીમાં સ્ત્રી છે એવી એક છબીને મેં અરીસામાં જોઈ છે મેં મારી જાતને અરીસાની અંદર એક સ્ત્રીના રૂપમાં જ જોઈ છે એવું જયશંકર ભોજક કહે છે એ સૌભાગ્ય સુંદરીને કુમુદ સુંદરી અંતરનું પ્રતિબિંબ
પાપ તો હરી સો બોલતો હોય આ જયશંકર નથી લજ્જા થી ગરવી ગુજરાત નું છે જયશંકર નથી પણ ગુજરાત ની એક સ્ત્રી છે એ લેગો એ અભિનય એ કામણ શરીર ના અંગ પ્રત્યેક માં મધુર જણજણાટ પેદા થઈ ચાલે ઘડી પર મને એમ થયું કે હું પુરુષ જ નથી નથી સ્ત્રી થતા મને સહજ સંકોચ શરૂઆતમાં થતો હવે એમ જ લાગ્યું કે હું સ્ત્રી છું જયશંકર ભોજન હવે પોતાની જાતને સ્ત્રી જ માને આ અવતરણ પ્રક્રિયાને જ મને મારામાં રહેલા નટને સાકાર કરવામાં આવ્યું છે પરંતુ અવસ્થાની અનુકૃતિને જિલ્લારો અને અનુભવનાર પ્રેક્ષક વર્ગ ન હતો જો આ પ્રેક્ષકો ન હતો મને આનો સ્વીકાર ન કર્યો હતો આ પ્રેક્ષકે તો હું આજે આ સુંદરીના નામથી ઓળખાતો નથી મારા હજારો પ્રેક્ષકોએ મને સુંદરી બનાવ્યો છે એ વાતથી હું સગર્વ નોંધ લઉં છું કદરદાન પ્રેક્ષકો વગર માત્ર એકલો અટુલો જયશંકર જો આ પ્રેક્ષકોએ મારી કદર ન કરી હોય મારા અભિનયની કદર ન કરી હોય મારા ભાવની કદર ન કરી હોય તો હું ફક્ત જયશંકર છું પણ આ પ્રેક્ષકોએ મને સુંદરી બનાવ્યું છે મારા સ્ત્રી રૂપને ઓળખ્યું છે મારા સ્ત્રી રૂપને એમણે માણ્યું છે માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું વિદ્યાર્થી મિત્રો અહીંયા જયશંકર ભોજન પોતે બે ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે પોતે શિક્ષણ નથી મેળવ્યું તે છતાં પણ એમણે સમાજની અંદર પોતાની છટાને આગવી એક છબી ધારણ કરી આપી છે મુંબઈની અંદર સડકો ઉપર લોકો કહેતા કે જોજો પેલી સુંદરી જાય એવા શબ્દોથી એમના મનની અંદર જે ઉત્સાહ જે ઉમંગ આવતો હતો જે આનંદ થતો હતો એ આજે તમારી સામે વ્યક્ત કર્યું છે વિદ્યાર્થી મિત્રો આપણો આ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે તો ચેપ્ટર નંબર 6 એનું સ્વાધ્યાય અને એના શબ્દાર્થ